ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ પંચાયતી રાજ હસ્તકની પ્રાથમિક શાળા નંબર 9 કે જે શાળા વિદ્યાર્થીઓના અભાવે સરકારે બંધ કરી છે. આ શાળામાં વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ નહોતા. આખરે આ શાળા બંધ કરવાની ફરજ પડી છે. શાળા બંધ થવા પાછળનું કારણ આસપાસના વિસ્તારમાં ભરચક બજાર આવેલું છે અને આજુબાજુના વિસ્તારમાં શાકભાજીવાળાઓ ધંધાર્થીઓ હોવાથી ત્યાં સતત અવરજવર ચાલુ રહેતા વિદ્યાર્થીઓના ભણતર પર પણ તેની અસર પડતી હતી અને આ અસર ન પડે તે માટે વાલીઓએ પોતાના બાળકોના એડમિશન પંચાયતી શાળા નંબર 9માંથી કઢાવી અન્ય શાળામાં આ બાળકોના નામ નોંધાવ્યા, જેથી આ શાળામાં બાળકો ઓછા થવાથી શાળા બંધ કરવાની ફરજ પડી છે. તો બાળકોની અવરજવર થકી આસપાસના વિસ્તારોમાં કિલ્લોલ ભર્યું જે વાતાવરણ ગુંજતું હતું, સ્થાનિક અગ્રણીઓ અને વેપારીઓએ આ શાળા ફરીથી શરૂ થાય તેવી માંગ પણ કરી છે. શાળા નંબર 9 એ વાણિયા વિસ્તારની ભુજના અર્થમાન વિસ્તાર છે, ત્યાં આ શાળા છેલ્લા 50 વર્ષથી વિગત સમયથી હું પણ જાઉં છું અને આ શાળામાં વર્ષોથી બાળકો કિલ્લોલ કરતા મેં પોતે જોયા છે. છેલ્લા વેકેશન સત્રમાં પણ એને આધુનિક સ્વરૂપ આપવામાં પ્રયત્ન કરવામાં આવ્યો અને પરંતુ અહીંયા જે શાળામાં જે વિદ્યાર્થીઓ હતા એને આજુબાજુનો માહોલ નડતો હોય એવું જણાય છે. ગાયોની અવરજવર, નવી શાક માર્કેટને કારણે ગંદકી, આ વિસ્તારની ઉપેક્ષાને કારણે ધીરે ધીરે વાલીઓ આ શાળામાંથી પોતાના વિદ્યાર્થીઓને વિમુખ કર્યા એવું જણાય છે. શાળા બહુ જૂની, જે 50 વર્ષ થઈ ગયા, એને જો પાછી ચાલુ કરવામાં આવે અને વાણિયાની સ્કૂલના થોડાક 4-5 ક્લાસ અહીંયા લઈ આવવામાં આવે તો આસ્તે આસ્તે પોતે ચાલુ થઈ જશે. બાકી તો શું છે, વિદ્યાર્થીઓ હમણાં હતા નહીં એના કારણે બંધ થઈ ગઈ. જો પાછી જો વ્યવસ્થા કરવામાં આવે તો આની અંદર બધે સ્કૂલની અંદર સગવડ છે, મધ્યાહ્ન ભોજનની સગવડ છે, પ્રાર્થનાનો સેટ છે, પાણીના ટાંકા છે, બધે પૂરી સગવડ છે. ચાલુ થઈ જાય શાળા નંબર 9 અમારી ઈચ્છા છે. શાળા નંબર 9 જાણે કે પીઠાવાળી સ્કૂલ એ બંધ કરવામાં આવી છે ને ઘણા સમયથી આ સ્કૂલમાં વિવિધ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પણ જેમ કેમ પ્રમાણે બાળકોની સંખ્યા ઘટતા મને એમ લાગે છે કે છેલ્લે અમે 14 તારીખના અહીંયા આવ્યા હતા, 13 તારીખના 13-1ના ત્યારે માત્ર ને માત્ર 22-25 વિદ્યાર્થીઓ હતા. એના પછી ઘટતે ક્રમશે છેલ્લા 12 વિદ્યાર્થીઓ હતા, પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે આ સ્કૂલ બંધ કરવામાં આવી છે. એક તરફ જોવા જઈએ તો રાજ્ય સરકાર શિક્ષણને આગળ વધારવા માટે જુદા જુદી જુદી યોજનાઓ ઘડે છે, જુદા જુદા શિક્ષણો લે છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આ નિયમોના કે આ યોજનાઓના ધજાગરા ઉઠતા હોય તેવો તાલ અહીં જોવા મળી રહ્યો છે. ભુજ શહેરની વાત કરીએ તો શાળા નંબર 9 આવેલી છે, જ્યાં અચાનક આ શાળા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. આ શાળા તાત્કાલિક શરૂ થાય તેવી માંગણી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠવા પામી છે. કેમેરામેન મિત ગોઈન સાથે કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ.